કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે સત્તર જુલાઈ બે અને સોમવાર કરંટ અફેરની વાત કરીએ એ પહેલાં આજે ચાર મહાનુભાવો હાઇલાઇટમાં છે અને બે આંતરરાષ્ટ્રીય કક્ષાના દિવસ પણ છે એની વાત કરી લઈએ તો મિત્રો આજના દિન વિશેષના વિડીયોમાં નંદશંકર મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક જ્યોર્જ લેમિત્ર આઈજી પટેલ આ ચાર મહાનુભાવની વાત કરવામાં આવી છે અને આજે વર્લ્ડ ઇમોજી ડે ડે અને અને ઇન્ટરનેશનલ જસ્ટિસ પણ રહ્યો છે આ તમામ બાબતોથી વાકેફ થવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે આ દિન વિશેષના વિડીયોની એના ઉપર ક્લિક કરી અને જોઈ લેશો ઓકે ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ તો નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની

અત્યારે વ્યાપક પ્રમાણમાં આ ઇમોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો આજે તેને લગતો દિવસ પણ છે આ દરેક ઘટનાઓની આપણે વિગતે વાત કરીએ ઓકે વિડિયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અંતે એક પ્રશ્ન પૂછીશ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી શરૂઆત કરીએ તો નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠક ગાંધીનગરમાં મળવાની છે ત્રીજી જી ટ્વેન્ટી નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો એટલે કે ફાઈનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેંક બેઠક ગાંધીનગર ગુજરાત ખાતે જુલાઈ બે હજાર ત્રેવીસ દરમિયાન યોજાવાની છે મિત્રો આજે સત્તરમી જુલાઈ તો થઈ ગઈ એટલે કે આજે અને આવતીકાલે આ રીતે બે દિવસીય આ બેઠક આયોજિત થવાની છે ક્યાં ગુજરાતના ગાંધીનગર મુકામે ગ્રીન સિટીમાં આ બેઠકની સહ અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ કરવાના છે ત્રીજી જી ટ્વેન્ટી ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સ મીટિંગમાં હાજરી આપનારાઓમાં જી ટ્વેન્ટી સભ્ય દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નરો અતિથિ રાષ્ટ્રો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડા આ બેઠકમાં સામેલ થવાના છે જેટલા જેટલા પ્રતિનિધિ પ્રતિનિધિત્વ કુલ સહભાગીઓ આ બેઠકમાં ભાગ લેવાના છે અને આ મિટિંગનું પ્રાથમિક ધ્યાન પરિણામ દસ્તાવેજ ઉપર વિચારણા કરવાનું રહેશે જે જી ટ્વેન્ટી ફાઇનાન્સ ટ્રેકના વિવિધ વર્કર સ્ટ્રીમ્સમાં પ્રાપ્ત થયેલી પ્રગતિને સમાવે છે અને આગળના માર્ગ અંગે ફાઈનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ તરફથી માર્ગદર્શન પૂરું પાડે છે અને આપણા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે નિર્મલા સીતારમણ અને આરબીઆઈના ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ તેઓ આ બેઠકની સહ અધ્યક્ષતા કરી રહ્યા છે અને હવે રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો તમિલનાડુના ઓથુર સોપારીના પાનને જીઆઈ ટેગ મળ્યો છે

તમિલનાડુના થુથ્થુકુડી જિલ્લાના ઓથુર સોપારીના પાનને આ ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર એટલે કે જીઆઈ ટેગનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું થમીરાબારાની નદીના પાણીના ઉપયોગના કારણે આ અસાધારણ પાન તમિલનાડુના થુથ્થુકુડી જિલ્લામાં આવેલા ઓથુર ગામમાં ખાસ જોવા મળે છે અને આ ઓથુર ગામના આધારે આ પાનનું નામકરણ થયું છે અને લગભગ પાંચસો એકર જમીનમાં ફેલાયેલા વ્યાપક વિસ્તારમાં તેની ખેતી કરવામાં આવે છે જેમાં મુક્કાની ઓથુર કોરકાય સુગંધલાય વેલ્લા કોઈલ અને અન્ય પ્રદેશોનો સમાવેશ થાય છે ઓથુર સોપારીના પાંદડા વિસ્તરેલ દાંડીઓ દર્શાવે છે અહીં તમે જોઈ શકો છો કે ઓથુર સોપારીના પાંદડા એ વિસ્તરેલ પાંદડી અને આગળ મિત્રો ચાંચ પણ છે અને તે ત્રણ અલગ અલગ જાતોમાં ઉપલબ્ધ છે આ ત્રણ જાતોમાં નટુકોડી કરપુરી અને પચાઈ કોડીનો સમાવેશ થાય છે ઓથુર સોપારીના પાનનો અનોખું લક્ષણ એ છે કે અન્યની સરખામણીમાં તેની દાંડી લાંબી હોય છે પેકિંગ કરતી વખતે લાંબી દાંડીનો ભેજનું સ્તર સોપારીના પાનની તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે અને ઓથુર સોપારી મુખ્યત્વે મંદિરના ઉત્સવો ઘરના લગ્નો જેવા ખાસ પ્રસંગો દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો અત્યારે તો

એટલે કે માર્કો પોલોની મુસાફરી આ પુસ્તક ની અંદર આ પાનનો ઉલ્લેખ જોવા મળે છે અને જીઆઈ ટેગ જ્યારે ઓથર સોપારી પાન ને આપવામાં આવ્યો તો જીઆઈ ટેગ એ ભૌગોલિક સંકેત માટે વપરાય છે જે ભૌગોલિક સ્થાનો સાથે ચોક્કસ સંબંધ ધરાવતા ચોક્કસ ઉત્પાદનને આપવામાં આવતું મિત્રો એક ખાસ ચિહ્ન છે અથવા તો નામ છે અને સામાન્ય રીતે જીઆઈ ટેગ નો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનો ખાદ્ય પદાર્થો કૃષિ ઉત્પાદનો સ્પિરિટ ડ્રિંક્સ અને હસ્તકલા માટે થાય છે અને જીઆઈ ટેગ એ સુનિશ્ચિત કરે છે કે રજિસ્ટર્ડ અધિકૃત વપરાશકર્તા સિવાય અન્ય કોઈને લોક ઉત્પાદન એટલે કે લોકપ્રિય ઉત્પાદનના નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી મિત્રો જે વિસ્તારની આ ખાસ પ્રોડક્ટ છે અને એના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો જ તેનું ઉત્પાદન કરી શકે છે અન્ય કોઈ વ્યક્તિ તેની નકલ કરી શકતા નથી આગળ વાત કરીએ તો આસામમાં ગજહ કોઠા અભિયાનની શરૂઆત થઈ છે વધતા જતા માનવ હાથી સંઘર્ષ એટલે કે એચ હ્યુમન એલિફન્ટ કોન્ટ્રોવર્સી એટલે કે એચ મુદ્દાને ઘટાડવાના પ્રયાસ રૂપે આસામમાં ગજહ કોઠા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મિત્રો આસામની અંદર માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તો આ ઘટનાઓને ઓછી કરવા માટે નિવારવા માટે થઈને ગજહ કોઠા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે એક એનજીઓ દ્વારા જેમાં 1200 થી વધુ વ્યક્તિઓ સામેલ છે અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે આ અભિયાન પૂર્વ આસામમાં హెઈસી અસરગ્રસ્ત ગામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો જ્યાં માનવ હાથથી સંઘર્ષ થાય છે એવા અસરગ્રસ્ત ગામો ઉપર આ અભિયાન ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં ત્યાંનો ઉદ્દેશ્ય વિસ્તારના રહેવાસીઓને હાથીઓના વર્તન પર્યાવરણ અને સાંસ્કૃતિક મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી ગુવાહાટી સ્થિત એક અગ્રણી વન્યજીવ એનજીઓ એટલે કે નોન ગવર્નરમેન્ટ ઓર્ગેનાઇઝેશન બિન લાભકારી સંસ્થા જેનું નામ છે આરણ્યક તેના દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું ફરી એકવાર જોઈ લઈએ કે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી ગુવાહાટી સ્થિત એક અગ્રણી એનજીઓ આરણ્યક દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને આ અભિયાન મનુષ્યો અને હાથીઓ વચ્ચે સુમેળ ભર્યા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવાનું અને તેને સમર્પણ દર્શાવે છે અને લગભગ પાંચ હજાર એશિયાઈ હાથીઓની વિકસતી હાથીઓની વસ્તી સાથે આસામ હાથીઓની સંખ્યાના સંદર્ભમાં ભારતમાં બીજા ક્રમે આવે છે મિત્રો આસામ હાથીઓની સંખ્યામાં ભારતમાં બીજા ક્રમે આવે છે અને સૌથી વધારે હાથી કયા રાજ્યમાં જોવા મળે છે કર્ણાટક રાજ્યમાં અને વાત કરીએ આપણે આસામના ગજહ કોઠા અભિયાનની તો આસામના મુખ્યમંત્રી છે હિંમત બિસ્વા શર્મા આસામના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને આસામની રાજધાની છે દિસપુર આગળ વાત કરીએ તો કાસ ઉચ્ચ પ્રદેશને પર્યાવરણીય અને સાંસ્કૃતિક માન્યતા મળી છે અહીં કાસ ઉચ્ચ પ્રદેશનો નજારો જોઈ શકો છો આ કાસ ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્રની અંદર આવેલો છે અને ચોમાસાની ઋતુમાં આ ઉચ્ચ પ્રદેશનો નજારો જોવા જેવો હોય છે મહારાષ્ટ્રમાં આવેલા કાસ ઉચ્ચ પ્રદેશને તેની વિશિષ્ટ પર્યાવરણીય લાક્ષણિકતાઓ અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે માન્યતા મળી છે આકાશ ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્રમાં આવેલું એક રમણીય સ્થળ છે તેની કુદરતી સુંદરતા અને જૈવ કારણે તેણે બે હજાર બારમાં યુનેસ્કો વર્લ્ડ નેચરલ હેરિટેજ સાઇટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું શું આ કુદરતી સુંદરતા અને જૈવ કારણે આ કાશ ઉચ્ચ પ્રદેશે વર્ષ બે હજાર બારમાં યુનેસ્કો વર્લ્ડ નેચરલ હેરિટેજ સાઇટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું અને આ કાશ ઉચ્ચ પ્રદેશ

એ સિવાય જાડીઓ અને ઘાસ જોવા મળે અને ચોમાસાની ઋતુ દરમિયાન ઘાસના મેદાનો ફૂલોની ખીણમાં ફેરવાઈ જાય છે આ સિઝનમાં ત્રણ થી ચાર અઠવાડિયાના સમયગાળા માટે અહીં ઓર્કિડના ફૂલ ખીલે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એ યુનેસ્કો દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સંમેલન દ્વારા કાનૂની રક્ષણ ધરાવતો એક વિસ્તાર છે અને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક ઐતિહાસિક વૈજ્ઞાનિક અથવા અન્ય પ્રકારના મહત્વ માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ નિયુક્ત કરવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ પસંદ કરવા માટે એ કોઈક રીતે અનન્ય લાક્ષણિકતા ધરાવતું હોવું આવશ્યક છે મિત્રો કોઈ પણ પ્રદેશ કે વિસ્તાર એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત ક્યારે કરવામાં આવે તો આ પ્રદેશની કોઈ ખાસ વિશેષતા હોવી જોઈએ તેની અનન્ય લાક્ષણિકતાઓ હોવી જોઈએ અને જે ભૌગોલિક અને ઐતિહાસિક રીતે ઓળખી શકાય તેવું હોય અને તેનો વિશેષ સાંસ્કૃતિક અથવા ભૌતિક મહત્વ પણ હોવું જરૂરી છે અને યુનેસ્કો ની વાત આવે તો યુનેસ્કો ના વર્તમાન અધ્યક્ષ કોણ છે આંદ્રે અજોલે યુનેસ્કો ની સ્થાપના ક્યારે થઈ 16 નવેમ્બર 1945 ના રોજ અને યુનેસ્કો નું હેડક્વાર્ટર ફ્રાન્સ ના પેરિસ મુકામે આવેલું છે આગળ વાત કરીએ તો આઈએનએસ સુનયનાએ સેશેલ્સ દેશની મુલાકાત લીધી છે તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સુ ઓપરેશન સદરના રેડીનેસ ટુ નામની મલ્ટીનેશનલ દરિયાઈ સુરક્ષા કવાયતના ભાગરૂપે સેશિયલ્સ દેશની મુલાકાત લીધી હતી મિત્રો તાજેતરમાં જ આઈએનએસ સુ સેશેલ્સ દેશની મુલાકાત લીધી એની પાછળનું કારણ છે ઓપરેશન સદરના રેડીનેસ 2023 નામની એક મલ્ટીનેશનલ દરિયાઈ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે આઈએનએસ સુનૈનાએ સંયુક્ત દરિયાઈ દળો દ્વારા આયોજિત આ કવાયતનો ઉદ્દેશ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સહકાર વધારવાનો અને ચાંચિયાગીરી સામે લડવાનો હતો જે બહુપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વિવિધ દેશોના નૌકાદળોને એકસાથે લાવે છે આ કવાયત સહભાગી દેશો માટે સહયોગ જ્ઞાનનું આદાન પ્રદાન કરવા અને પ્રદેશમાં નેવિગેશનની સલામતી અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા વ્યૂહરચનાઓ વિકસાવવા માટે એક મંચ તરીકે કામ કરે છે આ મુલાકાત દરમિયાન સહભાગી દેશોના નૌકાદળે વિસ્તૃત વ્યવસાયિક આદાન પ્રદાન પણ કર્યું હતું અહીં તમે વાંચી શકો છો એક્સરસાઇઝ ઓપરેશન સધરના રેડીનેસ ટુ અને આ એક્સરસાઇઝ ક્યાં આયોજિત કરવામાં આવી છે સેશેલ્સ દેશમાં જેમાં અમેરિકા ઇટાલી યુનાઇટેડ કિંગડમ સેશલ્સ ડિફેન્સ ફોર્સિસ મેરીટાઈમ પોલીસ અને યુએ નાવ ફોરના સભ્ય દેશોના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો અને ભારત વતી પ્રતિનિધિત્વ કર્યું છે આઈએનએસ સુનૈનાએ તો આઈએનએસ સુનૈના ભારતીય નૌકાદળનો બીજું સરયુ વર્ગનું પેટ્રોલ જહાજ છે જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યો છે તે ફ્લીટ સપોર્ટ ઓપરેશન્સ દરિયાકાંઠા અને ઓફશોર પેટ્રોલિંગ સમુદ્રી દેખરેખ અને સંદેશા વ્યવહારની દરિયાઈ રેખાઓ અને ઓફશોર અસ્ક્યામતો અને એસ્કોર્ટ ફરજોનું નિરીક્ષણ કરવા માટે રચાયેલ છે તેને ત્રીજી સપ્ટેમ્બર બે ના રોજ દરિયાઈ અજમાયશ માટે નૌકાદળને આપવામાં આવ્યું હતું અને બે હજાર તેરમાં માં જ તેને સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો જૂન બે હજાર ચક્રવાતી તોફાન વખતે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેણે આડત્રીસ ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા મિત્રો ફરી એકવાર આઈએનએસ એનએસ લાક્ષણિકતાઓ જોઈ લઈએ અને તેણે કયા ઓપરેશન્સમાં ભાગ લીધેલો એ પણ જોઈ લઈએ

તો ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે ની ઉજવણી સત્તર જુલાઈ ના રોજ દર વર્ષે કરવામાં આવે છે સત્તર જુલાઈ ના રોજ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે તરીકે ઉજવાય છે અને આ દિવસ ગુનાઓને અટકાવવા માટે અને અલગ અલગ ગુનાહિત પ્રણાલીઓને ઓળખવા માટે ઉજવવામાં આવે છે પહેલી જૂન બે ના રોજ યુગાન્ડાની રાજધાની કંપાલામાં આયોજિત રોમના સંવિધાનના સમીક્ષા સંમેલનમાં સત્તર જુલાઈને ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ક્યારે પહેલી જૂન બે હજાર દસ ના રોજ યુગાન્ડાની રાજધાની કંપાલામાં આયોજિત રોમના સંવિધાનના સમીક્ષા સંમેલનમાં આ સત્તર જુલાઈને ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે તરીકે ઉજવવાનું નક્કી થયું હતું જેને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સામાન્ય રીતે વિશ્વ અદાલત કે આઈ સી જે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તરીકે ઓળખાય છે અને જે યુનાઇટેડ પ્રાથમિક ન્યાયિક શાખા છે છે મિત્રો આ જીકે માટે ખાસ અગત્યની બાબત કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે સામાન્ય રીતે વિશ્વ અદાલત કે આઈસી જે તરીકે ઓળખાય છે અને તે યુનાઇટેડ નેશન્સની પ્રાથમિક ન્યાયિક શાખા છે અને તેનું કાર્યાલય જેને શાંતિ મહેલ તરીકે ઓળખવામાં આવે છે અને આ એનું કાર્યાલય શાંતિ મહેલ એ ક્યાં આવેલું છે નેધરલેન્ડના હેક સિટીમાં આ કાર્યાલય આવેલું છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના વર્તમાન અધ્યક્ષ કોણ છે જોન ડોંગ્યુ ઇમેજમાં તમે જોઈ શકો છો અને આ કોર્ટ રાજ્યો દ્વારા રજૂ થયેલ દેશો વચ્ચેના કાનૂની વિવાદો સ્થિર કરવાની યોગ્ય અધિકૃત આંતરરાષ્ટ્રીય શાખાઓ એજન્સીઓ અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ થયેલા કાનૂની પ્રશ્નો ઉપર સલાહ આપવાનું કામ કરે છે અને પોતાના અભિપ્રાયો પૂરા પાડે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસમાં આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની સ્થાપના થઈ હતી અને વર્ષ ઓગણીસો ને છેતાલીસમાં તે કાર્યરત થઈ ગઈ હતી આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પંદર જેટલા ન્યાયાધીશો હોય છે આ આંકડો ખાસ યાદ રાખીશું આઈ સી જેની અંદર ન્યાયધીશોની સંખ્યા કેટલી હોય છે પંદર જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદ દ્વારા નવ વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે મિત્રો જે ન્યાયધીશ ની નિમણૂક કરવામાં આવે છે તેનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે નવ વર્ષનો દર ત્રીજા વર્ષે પંદર ન્યાયાધીશોમાંથી પાંચ બીજી વાર ચૂંટાઈ આવે છે જેમાં બે ન્યાયધીશ એક દેશમાંથી ચૂંટી શકાતા નથી આગળ વાત કરીએ તો વર્લ્ડ ઇમોજી ડે ની ઉજવણી મિત્રો આજે કરવામાં આવી રહી છે દર વર્ષે સત્તર જુલાઈ ના રોજ વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવાય છે વર્લ્ડ ઇમોજી દિવસની ઉજવણી પ્રથમ વાર વર્ષ બે હજાર ચૌદ માં કરવામાં આવી હતી અને વિકિપીડિયાની જેમ ઇમોજીપીડિયા હોય છે જ્યાં દરેક ઇમોજી ની જાણકારી પણ હોય છે

મરાલ એટલે હંસ નામનું પક્ષી અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં છે હિમાંશુભાઈ પરિતા તાવ્યા મહેશભાઈ સોલંકી ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન સિંહ જ્યારે એક થી વધારે સંખ્યામાં હોય તો તે સમૂહને શું કહેવાય છે સિંહ જ્યારે એક કરતાં વધારે સંખ્યામાં હોય અથવા તો સિંહોનું ટોળું હોય તો એ ટોળાને શું કહેવાય છે એનો જવાબ નીચે અહીં કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ